છોટાઉદેપુરના કવાડ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો ભરાયો, જેમાં રાજ્યના આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કવાડ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો ભરાયો હતો, જેમાં ગોળ ફળિયાના મેળામાં ગામના લોકો દ્વારા લાકડાનો એક સ્તંભ ગામના સીમાડે ઊભો કરવામાં આવે છે. તેના ઉપર કોતરણી કરી એક માચડો બેસાડવામાં આવે છે અને એ સ્તંભની પૂજા અર્ચના ગામના ભુવા દ્વારા કરવામાં આવતી હતી. ત્યારબાદ ગામના જે લોકો બાધા રાખી હોય તેવા વ્યક્તિએ માચડો છેડે દોરડો વડે લટકાવવામાં આવ્યો હતો અને બંને તરફથી 10-15 લોકો લાકડાના માચડાને ગોલ ગોલ ફેરવે છે. સૌથી પહેલાં ભૂવાને માચડા ઉપર લટકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ અલગ અલગ બાધા રાખનાર લોકો ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા. આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. આ વખતે રામ ઢોલ સાથે આદિવાસી સમાજના લોકો નાચગાન અને નૃત્ય કર્યું હતું, જ્યારે મહિલાઓએ એક જ કલરના કપડાં તેમજ ચાંદીના આભૂષણો જેવા કે કડા, આસળી જેવા અનેક પ્રકારના ગળામાં આભૂષણો પહેર્યા હતા. ગોળ ફળિયાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ગામના લોકોના જણાવ્યા મુજબ ગોળ ફળિયાની પૂજા ન કરે તો ગામમાં આફત આવે અને રોગચાળો ગામમાં ફેલાય છે. આ મેળાની પરંપરા ખાસ એ છે કે ગામના અલગ અલગ ગોત્રના લોકો પોતપોતાના રીતિ રિવાજ પ્રમાણે એમનું આખું એ નિભાવે છે. એમાં એવું છે કે જે માચડો ઉપરનો બાંધે છે ડામરિયા જ્ઞાતિવાળા અને જે બેસવાનું છે એ પણ ડામરિયા જ્ઞાતિવાળાને અને જે માછડો ફેરવાનો એ આપણે બામણિયા જ્ઞાતિવાળા અને એવી રીતે ગામ અલગ જ્ઞાતિઓ થઈને આખા માચડાને તૈયાર કરે છે અને આજના દિવસે અને શાંતિથી ભાઈચારા રીતે અને સમૃદ્ધ આરામથી આ મેળાનું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે.